नमस्कार मित्रों, આજે આપણે ધોરણ સાત ગણિત પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરીશું। એમાં આપણને મિત્રો સંખ્યા રેખા આપી છે, એમાં જુદા જુદા શહેરોના તાપમાન આપેલા છે, એ પણ ડિગ્રી સેલ્સિયસ એકમમાં જે તાપમાન માપવાનો એકમ છે એમાં આપેલા છે। તો તમે ચોપડી ખુલ્લી રાખજો, એમાં પ્રશ્નો આપ્યા છે એ જગ્યાના અભાવે આપણે લખી શકશું નહીં। तो पेलो प्रश्न छे, आ संख्या रेखा पर जुओ अने एना पर दर्शावेला संख्या स्थलों ना तापमान लखो। तापमान लखवाना छे मित्रों, तो पहले तो लाहौल स्पीति पछी श्रीनगर, शिमला, ऊटी अने बेंगलुरु। सीधो जवाब लखू छु, प्रश्न तमारे लखवानो रहेशे। पांच स्थल आप्या छे एना तापमान जोईए तो लाहौल स्पीति अहींया जो जीरो, पछी -1, -2, -3, -4, -5 એટલે કે -5, જે -6, -7 અને -8 અહીંયા એરો છે -8 ઉપર, એટલે આનું તાપમાન આપણે લખશું -8 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ શ્રીનગરનું શૂન્ય, -1, -2, -2 એક જ છે એટલે -2 ડિગ્રી સેલ્સિયસ। શિમલાનું તો આપણને ખબર છે 5 ઉપર છે, શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ। ઉટીનું તાપમાન 10, પછી 11, 12, 13, 14 ઉપર છે એટલે 14 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા સેલ્સિયસ। ત્યારબાદ બેંગલુરુનું તાપમાન છે 20, પછી 21 અને 22 એટલે બેંગલુરુનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ। આ પહેલા પ્રશ્નનો જવાબ હતો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં તફાવત શું છે। જો સૌથી ગરમ એટલે આ બેંગલુરુનું તાપમાન સૌથી ગરમ છે, સૌથી ઠંડુ એટલે માઇનસમાં સૌથી વધારે હોય એ એટલે આ લાહોલ સ્પીતિ -8 એ સૌથી ઠંડુ સ્થળ છે, તો આપણે એનો તફાવત લેશું। બીજો પ્રશ્ન છે બી, એનો જવાબ સૌથી ગરમ સ્થળ બેંગલુરુ એનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ, સૌથી ઠંડુ સ્થળ એનું તાપમાન છે લાહોલ સ્પીતિ -8 ડિગ્રી સેલ્સિયસ। હવે એનો તફાવત લેવાનો છે બીની અંદર, તફાવત એટલે બાદબાકી કરવાની। તો બે સ્થળોના તાપમાનમાં તફાવત બરાબર 22 -8, ઋણ છે એટલે એને કૌંસમાં લખાશે, તફાવતની નિશાની એટલે બાદબાકી નિશાની એ બાદ કરવાની, -+ થઈ જાય નિશાની એટલે વત્તા થઈ જશે 22 - 8 બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ। ઋણ 8 થી તમે સંખ્યા રેખા દોરીને જોઈ લેજો, -8 પછી -7, -6, -5, -4, -3, -2, -1, 0 એમ કરતા કરતા તમે 22 સુધી પહોંચશો એટલે 30 અંક તમને મળશે, 30 નો તફાવત મળશે।
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સી, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? આપણને ખબર છે લાહોલ સ્પીતિનું તાપમાન -8, લાહોલ સ્પીતિ એનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ, અને શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ. હવેનો તફાવત પૂછ્યો છે એટલે પેલા હંમેશા તફાવતમાં પેલા મોટું લખવાનું હોય, મોટું -8 છે કે -2, -2 મોટું થાય, કારણ કે માઇનસ નિશાની લાગે એટલે નાનું એ મોટું થઈ જાય. તફાવત બરાબર -2 -8 ડિગ્રી સેલ્સિયસ. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ -2 + 8, એક માઇનસ છે એક પ્લસ છે, જ્યારે એવું હોય એક માઇનસ હોય એક પ્લસ હોય ત્યારે હંમેશા બાદબાકી થાય, ત્યારે હંમેશા બાદબાકી કરવાની અને નિશાની મોટા નહીં મૂકવાની. તો આનો જવાબ 8 માંથી 2 જાય તો 6 મળશે, પણ +6 એટલે જવાબ આવશે 6 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ ડી છે, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? સંયુક્ત તાપમાન એટલે સરવાળો કરવાનો. એમાં આપ્યું છે કે આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું તાપમાન સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. તો શ્રીનગરનું તાપમાન છે કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ, અને શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ. હવે બેનું સંયુક્ત તાપમાન એટલે સરવાળો કરવાનો. કોનું સંયુક્ત તાપમાન? તો કે શ્રીનગર અને શિમલાનું -2 વત્તા 5 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે તમે સરવાળો, એક નિશાની બાદબાકી હોય, એક એક ઋણ સંખ્યા હોય, એક ધન સંખ્યા હોય, તો શું કરવાનું? હંમેશા મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, મોટા નિશાન મૂકી દેવાની. એટલે 5 માંથી 2 બાદ કરો એટલે 3 મળશે, 5 મોટા છે એની પ્લસ સાઇન એટલે વત્તાની નિશાની, ધન સંખ્યા મળશે 3 ડિગ્રી સેલ્સિયસ. હવે એમ પૂછ્યું છે કે આ સંયુક્ત તાપમાન મળ્યું, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ મળ્યું, શું તે શિમલાના તાપમાન કરતાં ઓછું છે? તો શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે, તો ઓછું થાય ને, એટલે એટલે શું લખશું? હા, સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા ઓછું છે. પછી યમન એમાં બીજો પેટા પ્રશ્ન છે, શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. એટલે બીજા પ્રશ્નના જવાબમાં શું લખશું? શ્રીનગરનું તાપમાન છે -2 છે, એના કરતા તો વધારે છે, એટલે લખશું આપણે કે ના, તે શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી અથવા વધારે છે.
ત્યાર બાદ બીજો પ્રશ્ન છે એની રકમ બોલી છે બીજો પ્રશ્ન છે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવેલા છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવેલા છે જો પાંચ ક્રમિક રાઉન્ડના પ્રાપ્ત કરેલ ગુણ 25 ऋण 5 ऋण 10 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે તમારે ચોપડી ખુલ્લી રાખજો એટલે એમાં પ્રશ્ન છે હવે કુલ ગુણ કરવાના છે એટલે આનો બધાનો સરવાળો કરવો પડશે 25 વત્તા ઋણ 5 વત્તા ઋણ 10 વત્તા 15 વત્તા 10 હવે ધન સંખ્યા છે એને એક બાજુ ભેગી કરી લઈએ તો આ 25 વત્તા 15 વત્તા 10 આ બધી ધન સંખ્યા ઋણ સંખ્યાને એક બાજુ જવા દઈએ ઋણ 5 વત્તા ઋણ 10 હવે 25 ને 15 40 ને 10 50 વત્તા ऋण 5 અને ऋण 10 એટલે ऋण 15 એટલે 50 માંથી એ બાદ કરવાના 50 માંથી 15 બાદ થાય એક ધન છે એક ઋણ છે જ્યારે સરવાળો કરો એક ધન હોય એક ઋણ હોય ત્યારે હંમેશા બાદ બાકી કરવાની એટલે 50 માંથી 15 છે તો 35 આમ પાંચ રાઉન્ડને અંતે કુલ ગુણ છે એનો સરવાળો કેટલો મળે છે 35 મળે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સોમવારે શ્રીનગરનું તાપમાન ઋણ 5 ડિગ્રી સેલ્સિયસ હતું મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું હતું તો સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું ઋણ 5 ડિગ્રી સેલ્સિયસ મંગળવારે આ તાપમાન 2 ડિગ્રી ઓછું છે જો વધારે નથી થયું વધારે થયું હોય 2 ડિગ્રી તો -3 ડિગ્રી સેલ્સિયસ થાય 2 ડિગ્રી ઓછું છે એટલે મંગળવારે -7 ડિગ્રી સેલ્સિયસ થયું એટલે મંગળવારે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું કેટલું થયું -7 ડિગ્રી સેલ્સિયસ બુધવારે તાપમાન 4 ડિગ્રી વધી ગયું જો વધે છે તાપમાન એટલે હવે એમાં વધારો કરવાનો એટલે બુધવારનું તાપમાન +4 કરવો પડશે -7 વત્તા 4 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું થશે એક ઋણ છે એક ધન છે બાદ બાકી કરી નાખો 7 માંથી 4 જાય તો 3 નિશાની મોટા ની મોટા 7 છે એટલે -3 ડિગ્રી સેલ્સિયસ એટલે મંગળવારનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ અને બુધવારનું તાપમાન છે એ -3 ડિગ્રી સેલ્સિયસ મળશે ચોથો પ્રશ્ન છે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે આપણને ખબર છે કે
આ સમુદ્રની સપાટી છે, વિમાન છે, સમુદ્ર તટ છે, એનાથી કેટલા ઉપર ઉડે છે? સમુદ્ર સપાટી, એનાથી વિમાન છે અહીંયા 5000 મીટરની ઊંચાઈ ઉપર ઉડે છે. હવે સમુદ્રની સપાટ અંદર છે એ સબમરીન છે, એ બરોબર વિમાન છે એની એના સીધી લીટીની અંદર, સમુદ્રની અંદર 1200 મીટર નીચે છે. અહીં વિમાન છે, અહીં સબમરીન છે, તો બંનેનું લંબ અંતર કેટલું થશે? તો સીધું અંતર કેટલું થશે? તો શું કરવું પડશે કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર પાંચ હજાર વત્તા 1200 મીટર એટલે કેટલું થશે? 6000. સરવાળો કરવાનો, 6200 મીટર. એટલે લંબ અંતર કેટલું મળ્યું આપણને? 6200 મીટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે, બીજા દિવસે તેમાંથી 1642 રૂપિયા ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરેલ રકમ છે એને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. એટલે મોહને જમા કરેલી રકમ એને 2000 રૂપિયા જમા કરાવ્યા છે તો એને પ્લસ વડે દર્શાવીએ, જમા કરેલા હોય એને પ્લસ, કારણ કે ઉપાડેલી રકમ છે એને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાની છે. મોહને ઉપાડેલી રકમ બરાબર કેટલા ઉપાડ્યા છે? 1642 રૂપિયા. 1642 ઉપાડ્યા એને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરેલ રકમ છે એને ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાય. એટલે આપણે લખીએ કે જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાય. અને એના ખાતામાં કેટલી રકમ રહી? ખાતામાં રહેલી જમા રકમ 2000 - 1642. બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 358. અહીં તમે પાછળ આ રીતે રૂપિયા ન લખો અને આગળ આ રીતે રૂપિયાનો સિમ્બોલ કરી દે તો પણ ચાલે. રૂપિયા 358 બચત છે એ સિલક એના ખાતામાં જમા રહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, રીટા બિંદુ એ થી પૂર્વ તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટર અંતર કાપે છે. એટલે પેલા આપણે દોરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આ બાજુ પૂર્વ દિશા છે, આ બાજુ પશ્ચિમ દિશા છે. એટલે રીટા બિંદુ એ, અહીંયા બિંદુ એ આપી દઈએ, બિંદુ એ થી પૂર્વ તરફ બી સુધી, અહીંયા બી કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટરનું અંતર કાપે છે.
એજ રસ્તે બીથી પશ્ચિમ દિશા તરફ, એટલે પેલા આ બાજુ અંતર કાપ્યું, હવે બીથી પશ્ચિમ બાજુ, આમ આ બાજુ, એટલે પશ્ચિમ બાજુ કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટરનું અંતર કાપે છે. 30 કિલોમીટરનું અંતર કાપે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક, પૂર્વ બાજુ અંતર કાપ્યું ને એને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ, અને તો પશ્ચિમ તરફ કાપેલા અંતરને કેવી રીતે દર્શાવશો? તો કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવી શકાય. બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? એટલે પહેલા તો આપણે લખવું પડે કે પશ્ચિમ દિશા તરફના અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવી શકાય. હવે અંતિમ સ્થિતિ, એટલે પહેલા તો બેનો સરવાળો કરવો પડે. અંતિમ સ્થિતિ, ટોટલ અંતર કાપ્યું એટલે, તો અંતિમ સ્થિતિ બરાબર 20 + 20 + -30, એટલે 20 + છે, 1 - છે. આ પ્લસ ન લખીએ તો ચાલે. ધન 1 છે, 1 ઋણ છે, એટલે બાદબાકી કરવાની. તો 30 માંથી 20 જાય તો 10, મોટાની નિશાની મૂકી દો, મોટા છે 30 ની નિશાની ઋણ છે, એટલે ઋણ 10 કિલોમીટર, એ અંતિમ સ્થિતિ હશે. ત્યારબાદ બે ચોરસ આપ્યા છે, એમાં એવું પૂછવામાં આવ્યું છે કે ક્યુ ચોરસ છે એ જાદુ છે. આ ચોરસ છે, આમાં 5 ઋણ 1 ઋણ 4, 7મો દાખલો છે, ઋણ 5 ઋણ 2 7 0 3 ઋણ 3. હવે માં પેલી હરોળનો સરવાળો, હરોળ એટલે આ હરોળ કહેવાય, આડી હરોળ, પછી કોલમ એટલે ઊભી કોલમ, પછી આ વિકર્ણ કહેવાય, આ બે વિકર્ણ, એનો સરવાળો કરીએ, જવાબ બધાનો એક સરખો આવે તો એ ચોરસ છે, એ જાદુ ચોરસ કહેવાય. જોઈએ પેલી હરોળનો સરવાળો. પેલી હરોળનો સરવાળો 5 - 1 - 4 કેટલો થાય? પેલી હરોળનો સરવાળો 5 ને 5 + છે, અને આ ઋણ 1 ને ઋણ 4, એટલે ઋણ 5, 5 + 5 - એટલે શું મળશે? 0. બીજી હરોળનો સરવાળો ઋણ 5 - ઋણ 2 - 7, માઇનસ છે એને આપણે કૌંસમાં લઈ લઈએ, હવે ઋણ 5 અને ઋણ 2 એટલે ઋણ 7 થાય, ઋણ 7 ને ધન 7 એટલે એ પણ શૂન્ય થશે.
વાતચીત. ત્રીજી હરોળનો સરવાળો શૂન્ય વત્તા ત્રણ વત્તા ઓછા ત્રણ. અહીંયા પણ ત્રણ અને ઓછા ત્રણ એટલે શૂન્ય થશે. હવે પેલી કોલમનો સરવાળો પાંચ વત્તા ઓછા પાંચ વત્તા શૂન્ય. પાંચ ધન પાંચ ઋણ પાંચ શૂન્ય. ત્યારબાદ બીજી કોલમનો સરવાળો આનો ઋણ એક વત્તા ઋણ બે વત્તા ત્રણ પ્લસ ત્રણ અને માઇનસ બે માઇનસ એક એ પણ માઇનસ ત્રણ થશે. એટલે પ્લસ ત્રણ અને માઇનસ ત્રણ બરાબર ઝીરો. પછી ત્રીજી કોલમનો સરવાળો આ ઓછા ચાર અથવા ઋણ ચાર અથવા માઇનસ ચાર વત્તા સાત વત્તા માઇનસ ત્રણ. અહીંયા સાત છે, ઓછા ચાર ઓછા ત્રણ એ પણ ઓછા સાત થશે. એટલે ઓછા સાત વત્તા સાત શું થઈ જશે? શૂન્ય. પ્રથમ વિકર્ણનો સરવાળો પાંચ પછી ઓછા બે ઓછા ત્રણ. પાંચ ઓછા બે ઓછા ત્રણ. પાંચ ધન છે, ઓછા બે ને ઓછા ત્રણ એટલે ઓછા પાંચ થશે. એટલે ધન પાંચ ઓછા પાંચ એટલે શૂન્ય મળશે. પછી બીજા વિકર્ણનો સરવાળો બીજા વિકર્ણનો સરવાળો શું મળશે? ઓછા ચાર ઓછા બે અને શૂન્ય. આનો સરવાળો આપણને ઓછા ચાર અને ઓછા બે એટલે ઓછા છ મળશે, ઋણ છ. તો અહીંયા બાકી બધાનો જવાબ શૂન્ય મળ્યો. એક બીજા વિકર્ણનો સરવાળો છે એ આપણને ઓછા છ મળ્યો, એટલે એ આ જાદુ ચોરસ નથી. હવે બીજો ચોરસ જોઈએ. એક ઓછા દસ શૂન્ય, ઓછા ચાર ઓછા ત્રણ, ઓછા બે ઓછા છ, ચાર ઓછા સાત. આ બીજો જાદુ ચોરસ છે કે નહીં એ જોવાનું છે. એટલે આપણે ફરીથી એ બધું લખવું પડશે. પેલા લખ્યું તો એમ પ્રથમ હરોળનો સરવાળો એક ઓછા દસ વત્તા શૂન્ય. એક ધન છે, અહીંયા દસ છે એ ઋણ છે, એટલે હંમેશા બાદબાકી કરો, દસ માંથી એક જાય તો નવ વધે નિશાની મોટાની, એટલે ઋણ નવ મળશે. બીજી હરોળનો સરવાળો ઓછા ચાર વત્તા ઓછા ત્રણ વત્તા ઓછા બે. ચાર ને ત્રણ સાત ને બે નવ, ત્રણેયની નિશાની ઋણ છે એટલે જવાબ ઋણ નવ આવશે, માઇનસ નવ અથવા ઓછા નવ.
ત્રીજી અરુણનો સરવાળો, ત્રીજી અરુણનો સરવાળો ઓછા છ વત્તા ચાર વત્તા ઓછા સાત, સાત ને છ તેર, તેર ઓછા થશે અને ચાર વત્તા છે અહીંયા ધન, સાત ને છ તેર માઇનસ ચાર પ્લસ છે એટલે તેર માંથી ચાર જાય, એક ઓછા હોય ને એક વત્તા હોય એટલે બાદબાકી કરવાની, તેર માંથી ચાર જાય તો નવ, નિશાની મોટા નહીં, તેર મોટા હતા ઓછા, એટલે માઇનસ નવ જવાબ આવશે આનો પણ. પછી પ્રથમ કોલમનો સરવાળો, પ્રથમ કોલમનો સરવાળો એક વત્તા ઓછા ચાર વત્તા ઓછા છ, છ ને ચાર દસ, ઓછા દસ વત્તા એક એટલે ઓછા દસ છે વત્તા એક એટલે બાદબાકી કરવાની, દસ માંથી એક જાય તો નવ, નિશાની મોટા નહીં, ઓછા દસ હતા એ મોટા હતા એટલે ઓછા નવ જવાબ. બીજી કોલમનો સરવાળો દસ ઓછા દસ વત્તા ઓછા ત્રણ વત્તા ચાર, ઓછા દસ ને ઓછા ત્રણ એટલે ઓછા તેર થશે. આપણે હવે માઇનસ બોલીશ, ઓછા એટલે માઇનસ, ધન હશે તો પ્લસ બોલીશ, પ્લસ સોરી માઇનસ દસ અને માઇનસ ત્રણ એટલે માઇનસ તેર થશે અને અહીંયા ચાર છે પ્લસ છે એટલે તેર માં એક માઇનસ છે એક પ્લસ છે એટલે બાદબાકી કરવાની, તો તેર માંથી ચાર જાય તો નવ, નિશાની મોટાની એટલે તેર હતા એ મોટા હતા એ માઇનસ હતા એટલે જવાબ આવશે માઇનસ નવ. પછી ત્રીજી કોલમનો સરવાળો ઝીરો પ્લસ માઇનસ બે પ્લસ માઇનસ સાત, સાત ને બે નવ, બે માઇનસ છે એટલે માઇનસ નવ. હવે પેલા વિકર્ણનો સરવાળો, વિકર્ણ એટલે આ, પછી બીજું વિકર્ણ એટલે આ, એટલે પ્રથમ વિકર્ણનો સરવાળો, પ્રથમ વિકર્ણનો સરવાળો એક માઇનસ ત્રણ માઇનસ સાત, સાત ને ત્રણ દસ, માઇનસ દસ થશે પ્લસ એક એટલે માઇનસ દસ માંથી પ્લસ એક બાદ થઈ જાય કારણ કે એક માઇનસ એક પ્લસ એટલે હંમેશા બાદબાકી થાય, તો શું મળશે દસ માંથી એક જાય તો નવ, નિશાની મોટાની એટલે માઇનસ દસ મોટા હતા તો એની માઇનસ નિશાની મૂકી દેવાની. બીજા વિકર્ણનો સરવાળો, બીજા વિકર્ણનો સરવાળો ઝીરો માઇનસ ત્રણ માઇનસ છ, ઝીરો માઇનસ ત્રણ માઇનસ છ, છ ને ત્રણ નવ, બે માઇનસ છે એટલે માઇનસ નવ, તો અહીંયા બધાના જવાબ આપણને છે એ માઇનસ નવ મળે છે એટલે આ બીજો ચોરસ છે એ જાદુ ચોરસ છે એવું લખી શકાય, ચોરસ બે જાદુ ચોરસ છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, નીચે આપેલી કિંમતો એ અને બી માટે આ ચકાસવાનું છે, માઇનસ એ માઇનસ માઇનસ બી બરાબર એ પ્લસ બી, આ ચકાસવાનું છે એ માઇનસ કૌંસમાં માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ અથવા બરાબર એ પ્લસ બી, તો અહીંયા કિંમત આપી છે એ બરાબર એકવીસ બી બરાબર અઢાર,
અને બી ની જગ્યાએ જોવું પડે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવે તો એ બરાબર છે, નહીંતર બરાબર નથી. તો આપણે લખવું પડે ડાબી બાજુ બરાબર, એટલે ડાબા બરાબર એ માઇનસ માઇનસ બી, એની જગ્યાએ કેટલા મૂકશું? 21. માઇનસ બી ની જગ્યાએ કેટલા મૂકશું? 18. માઇનસ માઇનસ કેટલા થઈ જાય? અહીં શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે 21 વત્તા 18, આનો સરવાળો કરો એટલે 8 ને 1 9, 2 ને 1 3, એટલે આપણને 39 મળ્યા. હવે જમણી બાજુ ગોતીએ, જબા બરાબર જમણી બાજુ બરાબર, જમણી બાજુ એટલે આ લખવી પડશે, આ ડાબી બાજુ હતી એટલે પેલા ડાબી બાજુનું લખ્યું, આ જમણી બાજુ. જમણી બાજુ બરાબર એ વત્તા બી, એની જગ્યાએ 21 લખીએ, વત્તા બી ની જગ્યાએ 18. 21 વત્તા 18 કર્યું તો 39 આવ્યું, તો અહીં કેટલા આવશે? 39. એટલે અહીં શું લખી શકાય આપણે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ રીતે મિત્રો તમે બીજા 3 એવા દાખલા છે એ જોઈ લેજો. ત્યારબાદ 9મો દાખલો આપણે જોઈએ. નવમા દાખલાની અંદર વાક્ય ને સાચું બનાવવા માટે ગ્રેટર ધેન, આ ગ્રેટર ધેન એટલે ના કરતા મોટું, લેસ ધેન, અને લેસ ધેન કહેવાય એટલે ના કરતા નાનું. આને તો ખબર જ છે, બરાબર બે બાજુ સરખી હોય તો બરાબર લખી શકાય. ના કરતા મોટું ગ્રેટર દેન, ના કરતા નાનું લેસ દેન, અને બરાબર. હવે ખાના આપ્યા છે એ -8 પ્લસ -4 -8 -4, આની અંદર નિશાની મૂકવાની છે. જો આ મોટું હશે ડાબી બાજુ, ટૂંકમાં યાદ રાખવાનું કે જે નાનું હોય એની બાજુ આ અણી આવે, એને આ અણી એને વાગે, નાનાને હંમેશા અણી વાગે, એટલું યાદ રાખી લેવાનું. એટલે તમારે બીજો પ્રશ્ન સોલ્વ થઈ જશે. આ મોટું હશે તો આ ડાબી બાજુ અણી આવશે, એટલે આ આવશે લેસ ધેન. આ મોટું હશે ડાબી બાજુની સંખ્યા તો આ ખાનામાં આવશે, અને બે બરાબર હશે તો ખાનાની અંદર